गुड मॉर्निंग स्टूडेंट्स, आज આપણે વાત કરવા જઈ રહ્યા છે ટેન્સીસ, જે અંગ્રેજી ગ્રામરમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ કહીએ તો અંગ્રેજીનો પાયો જ તેના ઉપર રહેલો છે. વર્બ્સ કમ્સ ઇન થ્રી ટેન્સીસ, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. એટલે કે ક્રિયાપદને ત્રણ કાળ વડે દર્શાવી શકાય છે. ધીસ ટેન્સીસ આર ફર્ધર ડિવાઈડેડ ધ ટેબલ. એટલે કે ક્રિયાપદને આપણે આ ત્રણ કાળ વડે જ દર્શાવી શકીએ છીએ, અને જે આગળ જઈ અને શેમાં પરિવર્તન પામે છે અલગ અલગ કાળની અંદર, જે ટેબલ નીચે મુજબ છે. ટેન્સીસ પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, જેની અંદર પ્રથમ આવે છે સિમ્પલ. સિમ્પલ એટલે સાદો કાળ. સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદો વર્તમાન, સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ, અને સિમ્પલ ફ્યુચર એટલે સાદો ભવિષ્યકાળ. ત્યાર પછીની ક્રિયા ચાલુ થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એટલે કે ચાલુ વર્તમાનકાળ. પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ, પરફેક્ટેસ એટલે કે પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ, ફ્યુચર પરફેક્ટ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. ચાલુ આપણે એને કહીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે આ આપણે જોયું ટેબલ, તો આની અંદર આપણે કાળની શેની શેની અંદર કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળના આધારે જુદા જુદા કાળની અંદર એની ક્રિયાના આધારે વહેંચણી કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જુદી જુદી ક્રિયાઓને કઈ રીતના આપણે વર્ણવી શકીએ છીએ તે સમજી જઈએ, તો આપણે અંગ્રેજીના પાયાના જ્ઞાન દ્વારા અંગ્રેજીના ગ્રામરને સારી રીતના સમજી શકીએ. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ ટેન્સની, ધ પ્રેઝન્ટ ટેન્સના વિશે વધારે માહિતી મેળવીએ, જેમાં સૌ પ્રથમ શરૂઆત કયા કાળથી થાય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી કરીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ફોર હેબિટ્સ ઓર રિપીટેડ એક્શન. એટલે કે સાદો કાળ છે એ શેના માટે વપરાય છે, હેબિટ્સ. હેબિટ્સ યાની કે આપણી ટેવવશ થતી ક્રિયાઓ, ઓર રિપીટેડ એક્શન યાની કે રિપીટ કરવી એટલે જે ક્રિયાઓ આપણે વારંવાર વર્ણવીએ છીએ તેવી ક્રિયાઓ માટે વપરવામાં આવે છે. એટલે કે રોજિંદી ક્રિયાઓ અને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે કયા કાળની આપણે જરૂરિયાત પડે છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાથે વર્તમાન કાળ હંમેશા સાદા રૂપ સાથે જ દર્શાવવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે પણ વર્તમાન કાળની રચના કરવી હોય તો એના માટે આપણને જે આપણું વર્બ છે એ હંમેશા સાદું જ જોશે. પરંતુ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ કે યસ પ્રત્યે લાગે છે. હવે આપણે આ તો જોઈ લીધું કે કયા રૂપ વડે આપણે કાળની રચના કરીશું, તો આના માટે આપણે પ્રથમ વાક્ય રચનાને સમજીએ. સબ્જેક્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, વિધાઉટ સબ્જેક્ટ વી કેન નોટ યુઝ ઇન પેટર્ન્સ. જેમ કે ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કર્તા એટલે કે આઈ અને વી, જ્યારે આઈ અને વી આપણી પાસે એઝ અ સબ્જેક્ટ રહેલો હોય ત્યારે આપણો વર્બ આવશે એ ક્રિયાપદનું કેવું આવશે, મૂળ રૂપ આવશે. આપણે ઉપર જોયેલું કે ત્રીજા પુરુષ એકવચનમાં જ આપણો વર્બને શું લાગશે, એસ કે ઈએસ. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ ટીચ ઇંગ્લિશ, સબ્જેક્ટ આઈ રહેલું છે તો આપણો વર્બ કહે રહેલો છે ટીચ એટલે ક્રિયાપદનો મૂળ રૂપ. વી પ્લે ચેસ. હવે આગળ વાક્ય રચના તરીકે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદના રૂપને એસ કે ઈએસ લાગેલું ક્રિયાપદનું રૂપ પ્લસ બાકીના શબ્દો. એટલે કે અહીંયા કયો સબ્જેક્ટ આપણે વાપરશું, હી, શી અને ઈટ. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ તમને સાદા કાળની રચનાની અંદર એટલું ધ્યાન રાખવું પડશે કે આપણો સબ્જેક્ટ શું રહેલો છે. જો આઈ અને વી રહેલો હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, અને જો હી, શી, ઈટ રહેલો હશે તો ક્રિયાપદના રૂપને એસ કે ઈ એસ લાગેલું રૂપ વાપરવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ તો
He plays cricket. She teaches English. She speaks English. Jay lives in Goa. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું હશે કે જે ઉપર આઈ સબ્જેક્ટ હતો તેના ક્રિયાપદના રૂપને પાછળ કાંઈ પણ લાગેલું ન હતું. જ્યારે હી છે તો ક્રિયાપદના રૂપને શું લાગેલું છે? એસ કે પછી ઈ એસ લાગેલું છે. એટલે જે આપણી વાક્ય રચના છે એને આપણે યોગ્ય રીતના ફોલોઅપ કરીએ તો આપણે સારી રીતના કાર્ડને સમજી શકીએ. આ રીતે ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. સાદો કાર્ડ શાશ્વત સત્યનો પણ નિર્દેશ કરે છે. જેમ કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, તો સૂર્ય છે એ સનાતન સત્ય છે, તો એનું આથમું પણ સેટ્સ થવું એ ક્યાં છે? વેસ્ટમાં છે. એ પણ ક્રિયાનો શાશ્વત સત્યનો નિર્દેશ કરે છે. આ રીતે જો કોઈ આપણે શાશ્વત ક્રિયાઓ રહેલી હોય તે પણ આપણે શેની અંદર સમાવીએ છીએ? સાદા કાર્ડમાં સમાવીએ છીએ. હવે આગળ જોઈએ તો આપણે આ રીતે વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદના અંતે એસ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. હવે આપણે શું જોવાનું છે કે જે રીતના ક્રિયાપદ જો આપણું ત્રીજો પુરુષ એકવચન હોય તો એના ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ એસ કે ઈએસ આપણે ક્યારે વાપરશું? કે જ્યારે પાછળ અંતે આપણે શું રહેલું હશે? એસ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલો હશે ત્યારે ઈએસ પ્રત્યે લાગે છે. એઝ અ એક્ઝામ્પલ સમજીએ, જેમ કે પાસ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ શું રહેલું છે? ડબલ એસ રહેલા છે, તેથી આપણે પાછળ શું લગાવશું? ઈ એસ, જેમ કે અહીંયા ડબલ એસ છે. પછી ટીચ, તો આવશે ટીચીસ. ગો, તો ગોસ. ડુ, તો ડસ. વોશ, તો વોશિસ. ફિક્સ, તો ફિક્સિસ. તો આ શેના આધારે રહેલું હશે? જ્યારે પાછળ ડબલ એસ, સી એચ, ઓ, ઓ, એસ એચ કે એક્સ રહેલું હશે ત્યારે ક્રિયાપદના અંતે શું લાગશે? પ્રત્યય. ઈ એસ પ્રત્યય લાગશે. જો તમે નિયમને સારી રીતના ફોલોઅપ કરી લો તો તમને ક્યાંય પણ અટકવાનો વારો આવશે નહીં. એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો ને સ્થાને આઈ ઈ એસ પ્રત્યય જોડો. હવે વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના કોઈ પણ આપણા જે શબ્દો છે તે, જે આપણે આલ્ફાબેટ્સ યુઝ કરીએ છીએ તે, જેમ કે ટ્રાય, તો આર, ઈ આર આપણો શું છે? વ્યંજન છે. પાછળ શું રહેલું છે? વાય રહેલું છે, તો આપણે વાયનો શું કરી નાખશું? આઈ, તો ટી આર આઈ ઈ એસ. ક્રાય, તો ક્રાઇસ. ફ્લાય, તો ફ્લાઇસ. પણ જો સ્વર પ્લસ વાય હોય તો, એટલે કે આપણે આગળ વાત કરી જેમ કે સ્વર યાની કે એ ઈ આઈ ઓ યુ, તો એની સાથે કયો પ્રત્યય જોડવો? એસ પ્રત્યય જોડવો. જેમ કે પ્લે, તો એ શું છે? આપણો સ્વર છે અને એની પાછળ શું રહેલું છે? વાય રહેલું છે, તો પ્લેનું થઈ જશે પ્લેસ. બાયનું થઈ જશે બાય. હવે આ તો આપણે જ્યારે સેન્ટેન્સ આપણું હકારાત્મક હોય યાની કે અફર્મેટિવ હોય, હકારાત્મક વિધાન વાક્ય હોય, ત્યારે કઈ રીતના શબ્દો યુઝ કરો. તે જ રીતના આપણે વર્તમાનકાળની અંદર નેગેટિવ સેન્ટેન્સને પણ બનાવી શકીએ છીએ. તો નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતના બનાવવા તે જોઈએ. સાદા વર્તમાનકાળમાં નકાર રચના બનાવવા માટે ડૂ કે ડઝ વાપરવામાં આવે છે, જેમ કે ડુ નોટ કે ડઝ નોટ. હવે ડુ નોટ કે ડઝ નોટ આપણે શા માટે મૂકીએ છીએ? કારણ કે સાદા કાળની રચનામાં કોઈ સહાયક રૂપ હોતું નથી. વિધાઉટ આપણે કોઈ પણ હેલ્પિંગ વર્ક કેન નોટ યુઝ ઇન નેગેટિવ સેન્ટેન્સ. હવે એઝ અ આપણે સબ્જેક્ટ પેટર્ન્સ જોઈએ તો, જેમ કે વાક્ય રચના, તો સબ્જેક્ટ પ્લસ ડુ નોટ, ડઝ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે કરતા પ્લસ ડુ નોટ, ડઝ નોટ કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ. હવે આઈ ડુ નોટ બાય ફ્રેશ વેજીટેબલ્સ. રીના ડઝ નોટ બાય ફ્રેશ વેજીટેબલ્સ. આમ ત્રીજા પુરુષ એક વચનમાં ડસ અને તે સિવાય ડૂ. હવે આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે ડસ કોની સાથે યુઝ કરું અને ડૂ કોની સાથે યુઝ કરું, તો આપણે જોઈએ. જેમ કે જો સબ્જેક્ટ તરીકે આઈ હોય તો આપણે શું યુઝ કરવાનું? ડૂ. વી હોય તો ડૂ. યુ હોય તો ડૂ. યુ હોય તો ડૂ, યાની કે હી, શી, ઇટ સાથે ડસ અને ધે ડૂ. આ રીતે
ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં ડસ અને તે સિવાયમાં ડુ. ડુ અને ડઝનો ઉપયોગ ફક્ત વિધાનમાં નકારમાં જ યુઝ નથી થતો, પરંતુ આપણે પ્રશ્ન પૂછવામાં પણ તેનો ઉપયોગ થાય છે. જેમ કે ડુ ધે ક્લીન ધેર રૂમ એવરી ડે, ડઝ શીતલ હેલ્પ હર મધર. યાની કે જે રીતે આપણે ડુ કે ડઝને સબ્જેક્ટની પાછળ નોટ સાથે મૂકતા એ નકાર બને છે, તે જ રીતે ડુ કે ડઝને વાક્યની શરૂઆતમાં મૂકતા તે શેમાં પરિવર્તન પામે છે? પ્રશ્ન વાક્યની અંદર. જ્યારે આપણે સાદાકાળની અંદર પ્રશ્નમાં કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછવો છે અને માહિતી મેળવવી છે, તો આપણે જે પ્રમાણે ઉપર કીધું એમ કે ત્રીજા પુરુષ એકવચન સાથે ડસ અને બાકીના સાથે ડુ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શું ધ્યાન રાખવું પડશે કે જ્યારે ડુ હશે ત્યારે એની સાથે હંમેશા ડુ કે ડઝ આવશે, ત્યારે ક્રિયાપદના રૂપને જો ત્રીજો પુરુષ હશે ને તો પણ આપણે ક્રિયાપદના મૂળ રૂપમાં એસ કે ઈએસ વાપરતા નથી. સુકામાં? કારણ કે ડઝમાં જ એ એસ કે ઈએસ સમાઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આ રીતની પેટર્ન બનાવતા હોય તો આપણે ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ આ રીતની વાક્ય પેટર્ન્સને વાપરવાની. હવે આગળ જઈએ તો સાદા વર્તમાનકાળને સામાન્ય રીતે રોજિંદી ઘટનાની પુનરાવર્તિ દર્શાવતા ક્રિયા વિશેષણો જેવા કે ઓફેન, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝવલી, એવરી ડે, જનરલી વગેરે શબ્દો દ્વારા પણ દર્શાવી શકાય છે. જેમ કે ઓફેન યાને કે અવારનવાર, ઓલવેઝ યાને કે હંમેશા, સમટાઈમ્સ યાને કે કેટલીક વાર, યુઝવલી યાને કે સાધારણ રીતે, એવરી ડે યાને કે દરરોજ, જનરલી યાને કે સામાન્ય રીતે. તો જ્યારે વાક્યમાં આવા કોઈ પણ શબ્દો રહેલા છે ત્યારે પણ આપણે એડવર્સ ફ્રીક્વન્સી તરીકે જે ક્રિયાઓ આપણે કેટલી વાર વર્ણવી શકીએ છીએ એ પ્રમાણે પુનરાવર્તિ દર્શાવતા શબ્દો તરીકે વાપરવાના રહેશે. તે પણ સાદાકાળની રચનામાં જ સમાસ આવે. ઉદાહરણ તરીકે જોઈએ તો વી યુઝવલી ગો બાય બસ, પાયલ ઓલવેઝ ગોઝ બાય બસ, આઈ ઓફેન વોચ ટીવી, સમટાઈમ્સ આઈ રીડ સ્ટોરીઝ, એવરી ડે હી ટેક્સ અ લોંગ વોક, જનરલી ધે ગેટ અપ અર્લી. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયા હશે કે વાક્યની અંદર આપણે યુઝવલી, ઓલવેઝ, ઓફેન, સમટાઈમ્સ, એવરી ડે, જનરલી વગેરે શબ્દોનો યુઝ કરીને પણ આપણે સાદાકાળની રચના કરી શકીએ છીએ. આ રીતે આપણે સાદાકાળને અંગ્રેજીની અંદર વર્ણવી શકીએ છીએ. થેન્ક યુ.